वेलकम बेक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। मित्रों आजना वीडियो में आपणे घट अने घटांकनी संपूर्ण माहिती मेळवीशुं। सौप्रथम आपणे अहीं शून्य घट, बीजुं छे एक घट अने त्रीजुं छे एकनी कोई घट, आना विशे माहिती मेळवीए। तो अहीं सौप्रथम आपणे शरूआत करीए छनी शून्य घट, तो जवाब मळशे एक। ए रीते सातनी शून्य घट, जवाब एक मळशे। पंदरनी शून्य घट, बराबर जवाब एक मळशे। माटे आपणे आ उदाहरण परथी जोई शकीए छीए कि ज्यारे कोई पण संख्या होय एनी शून्य घट होय तो जवाब हमेशा एक ज मळे छे। हमेशा एक आपणने जवाब मळशे ज्यारे कोई पण संख्यानी शून्य घट होय त्यारे। हवे आपणे अहीं एक उदाहरण लईए, पांचनी एक घट बराबर पांच। ए ज रीते नवनी एक घट बराबर नौ। बारनी एक घट बराबर बार। तो अहीं आपणे ए जोई शकीए छीए कि ज्यारे कोई पण संख्या होय एनी एक घट होय त्यारे आपणने एनो जवाब ए संख्या पोते ज मळे छे। अने त्यारबाद छे एकनी कोई पण घट, दाखला तरीके एकनी एक घट बराबर जवाब एक, एकनी चार घट बराबर जवाब एक, एकनी दस घट बराबर जवाब एक। एटले के अहीं ज्यारे कोई पण संख्या एनी એટલે કે એક જે છે એની કોઈ પણ ઘટ હોય, એક બે ત્રણ ચાર કોઈ પણ ઘટ હોય તો એનો જે જવાબ છે એ હંમેશા આપણને એક જ મળે છે। હવે આપણે આગળ જોઈએ તો અહીં છે આપણે એને નિયમ કહીશું, પરંતુ એ નિયમ ન કહી શકાય કારણ કે તમે એક જ વાર જોશો તો તમારા માઇન્ડમાં એ ફિટ થઈ જશે કે જ્યારે અઢાર સમાન હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય આ પ્રકારે હોય ત્યારે ઘટ જે છે એનો આપણે સરવાળો કરીશું। चलो तो हवे सब प्रथम आपणे माहिती मेळवीए आधार कोने कहेवाय अने घट कोने कहेवाय। तो अहीं आ प्रकारे एक छे त्रण नो बे घट अथवा तो त्रण नो वर्ग, तो आमां त्रण जे छे एने आपणे आधार कहीशुं, जेनुं बीजुं नाम घटांक पण कही शकाय, अने जे आ बे छे एने आपणे कहीशुं घट। तो आ प्रकारे आधार अने घट, आधार एटले के नीचे जे टेको होय ते, जेम के मकाननो पायो एने आपणे आधार कहीशुं अने ए ज उपरनी संख्या छे एने आपणे घट कहीशुं। हवे आपणे एक उदाहरण द्वारा समजीए, चारनी बे घट गुणिया चारनी चार घट, आ प्रकारे संख्या छे। अहीं आपणे जोईए तो अढार जे छे ए बन्नेमां समान छे अने वच्चे गुणाकारनी निशानी छे, ज्यारे आ प्रकारे होय त्यारे आपणे शुं करीशुं तो घटनो सरवाळो करीशुं। माटे अहीं आपणे लखीशुं चार जे अढार जे छे ए समान छे माटे एक पर लखीशुं, त्यारबाद आ जे अढार घट छे एने आपणे सरवाळो करीशुं एटले के बे वत्ता चार बराबर जवाब आवशे चारनो छ घट। बीजुं एक उदाहरण लईए, આઠની ઓગણપચાસ ગુણ્યા આઠની એક ઘટ, તો અહીં અઢાર સમાન છે માટે આપણે જે ઘટ છે એનો સરવાળો કરીશું અને વચ્ચે ગુણાકારની નિશાની છે માટે અહીં સરવાળો કરતાં જવાબ મળે છે આઠની પચાસ ઘટ। તો આ પ્રકારે જ્યારે ગુણાકારની નિશાની હોય અને અઢાર સમાન હોય ત્યારે આપણે ઘટનો સરવાળો કરીશું। હવે નંબર બે જે છે એના પર જોઈએ, તો જ્યારે અઢાર સમાન હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે આપણે ઘટાંકની બાદબાકી કરીશું, એટલે કે ઘટ જે છે એની બાદબાકી કરીશું। આપણે એક ઉદાહરણ લઈએ, ચારની ત્રણ ઘટ ભાગ્યા ચારની બે ઘટ, આ પ્રકારે આપણે એક ઉદાહરણ લીધું છે। અહીં આપણે જોઈ શકીએ છીએ બંનેમાં અઢાર સમાન છે અને ભાગાકારની નિશાની છે, તો અહીં આપણે બાદબાકી કરીશું ચારની ત્રણ માઇનસ બે બરાબર ચારની એક ઘટ, આ આપણો જવાબ આવે। હવે આ નિયમ જે છે એ ખરેખર સાચો છે કે કેમ તો એની આપણે ચકાસણી કરીએ, તો અહીં ચારની ત્રણ ઘટ છે માટે આપણે અહીં લખીશું ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, ત્રણ વાર લખાશે, અને ચારની બે ઘટ માટે ચાર ગુણ્યા ચાર, અહીં ચાર કેન્સલ કરીશું માટે જવાબ આવે છે ચાર, અને અહીં પણ એ જવાબ છે આપણો ચારની એક ઘટ બરાબર જવાબ છે ચાર। તો જ્યારે પણ અઢાર સમાન હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે આપણે ઘટાંકની બાદબાકી કરીશું। હવે નિયમ નંબર ત્રણ જોઈએ, કે જ્યારે કૌંસ પર ઘટ હોય ત્યારે આપણે ઘટ જે છે એનો ગુણાકાર કરીશું, ઘટનો ગુણાકાર। એક ઉદાહરણ લઈએ, ચારની ત્રણ ઘટ આખાની બે ઘટ, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૌંસ જે છે એના ઉપર ઘટ છે ત્યારે આપણે આ બે જે સંખ્યા છે એટલે કે જે બંને ઘટ છે એનો ગુણાકાર કરીશું, માટે અહીં ચાર નો ત્રણ ગુણ્યા બે બરાબર જવાબ આવશે ચારની છ ઘટ। એ જ રીતે વધુ એક ઉદાહરણ લઈએ, ધારો કે આપણે એક આઠ, આઠની ચાર ઘટ આખાની છ ઘટ, અહીં ઘટ જે છે એ કૌંસની ઉપર આવેલો છે
માટે અહીં આપણે કરીશું આઠ ચાર ગુણ્યા છ બરાબર આઠ ની ચોવીસ ઘાત. તો આ પ્રકારે જ્યારે કૌંસની ઉપર ઘાત હોય ત્યારે ઘાત જે છે એનો ગુણાકાર થાય છે. આ જે કૌંસની ઉપર ઘાત છે એને વધુ ઉદાહરણ લઈએ તો આ પ્રકારે પણ લખી શકાય આઠ ની ત્રણ ઘાત દાખલા તરીકે. તો અહીં થશે આ આઠ એ જે છે એના અવયવ પાડીશું બે ગુણ્યા બે ગુણ્યા બે, તો બે નો ત્રણ ઘાત આખાનો ત્રણ ઘાત આ રીતે પણ લખી શકાય. માટે એને આપણે લખી શકીએ આ રીતે બે ની નવ ઘાત. તો આઠ ની ત્રણ ઘાત બરાબર બે ની નવ ઘાત પણ લખી શકાય. વધુ એક ઉદાહરણ લઈએ સોળ નો ત્રણ ઘાત. તો અહીં ચાર ચોક આના જે સોળ છે એના ઘણી રીતે અવયવ પડે છે પરંતુ આપણે ચાર દ્વારા અવયવ એટલે કે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ થશે. તો ચાર નો બે ઘાત આખાનો ત્રણ ઘાત બરાબર અહીં થશે ચાર નો બે ગુણ્યા ત્રણ બરાબર જવાબ આવશે છ ઘાત. તો આ રીતે આપણે કૌંસ પર ઘાતનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈશું ઘાતની ઘાત. તો આપણે અહીં લખીએ છીએ ઉપરથી. ચાલો તો હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમ કે ત્રણ છે એનો બે ઘાત અને આખાનો ત્રણ ઘાત છે. તો અહીં આ પ્રકારે થશે ત્રણ જે છે એનો બે ગુણ્યા બે અહીં આપણે આ રીતે થશે બે નો ત્રણ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર જવાબ આવશે બે દુ ચાર દુ આઠ. માટે અહીં થશે ત્રણ ની આઠ ઘાત બરાબર. હવે જ્યારે આપણે અગાઉ જે જોયું એ નિયમમાં કે જ્યારે ત્રણ જે છે એની બે ઘાત આખાની ત્રણ ઘાત એટલે કે અહીં જ્યારે કૌંસ જે છે એની ઉપર ઘાત હોય તો આપણે અહીં ગુણાકાર કરીએ છીએ. તો આનો જવાબ આ પ્રકારે આવશે બેતાળી છ. જ્યારે અહીં અલગ છે કે ત્રણ ની બે ઘાત આખાની ત્રણ ઘાત તો અહીં આ જે છે એનું આપણે સૌ પ્રથમ સાદું રૂપ આપીશું અને ત્યારબાદ અહીં એટલે કે અહીં શું થશે ત્રણ જે છે એની બે દુ ચાર દુ આઠ માટે ત્રણ ની આઠ ઘાત થશે. ચાલો વધુ એક ઉદાહરણ લઈએ આપણે બે નો ત્રણ ઘાત આખાનો પાંચ ઘાત. તો અહીં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આપણે પાંચ વાર કરીશું બરાબર અહીં જવાબ શું આવશે બસો ને તેતાળીસ. માટે અહીં બે ની બસો ને તેતાળીસ ઘાત થશે. તો આ પ્રકારે અહીં આ જે તફાવત છે એ પરીક્ષામાં પૂછાયું છે. જ્યારે કૌંસ હોય ત્યારે આપણે ઉપરની ઘાત જે છે એનો ગુણાકાર કરીશું. ચાલો હવે આપણે જોઈશું ઋણ ઘાત હોય ત્યારે શું કરીએ. નિયમ નંબર પાંચ, જ્યારે આપણી પાસે ઋણ ઘાત હોય તો એને આપણે ધન ઘાતમાં ફેરવવા માટે છેદમાં મૂકવું પડે. જેમ કે ધન ઘાટ હોય તો ઋણ ઘાટમાં ફેરવવા માટે છેદમાં મૂકવું પડે અને ઋણ ઘાટ હોય તો ધન ઘાટમાં ફેરવવા માટે પણ છેદમાં જ મૂકવું પડે. ચાલો તો આપણે એક ઉદાહરણ લઈએ બે ની ઋણ ત્રણ ઘાટ. અહીં ઋણ ઘાટ છે આપણે એને ધન ઘાટમાં ફેરવી છે માટે આપણે એને છેદમાં મૂકીશું બે ની ત્રણ ઘાટ. એ જ રીતે છે પાંચ ની માઇનસ ચાર ઘાટ. તો અહીં આપણે એને ધન ઘાટમાં ફેરવવા માટે એકના છેદમાં પાંચ ની ચાર ઘાટ. એ જ રીતે એનાથી ઉલટું પણ શક્ય જ છે. દાખલા તરીકે આપણી પાસે છે બે નો ત્રણ ઘાટ એકના છેદમાં બે નો ઋણ ત્રણ ઘાટ. તો આપણે એને ધન ઘાટમાં ફેરવવી છે તો આપણે લખીશું બે નો ત્રણ ઘાટ. એ જ રીતે એકના છેદમાં ત્રણ ની બે ઘાટ આ પ્રકારે છે તો એના માટે લખાશે ત્રણ ની ઋણ બે ઘાટ. અહીં ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે જ્યારે આપણે ધન ઘાટ હોય તેને ઋણમાં ફેરવવા એટલે કે જ્યારે નિશાની બદલવાની હોય ત્યારે આપણે છેદમાં મૂકવું પડે. હવે આપણે જોઈશું આધાર સમાન છે. સમાન એટલે કે બરાબર છે અને ઘાટ જે છે એ પણ જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાટ પણ બરાબર થાય. કેવી રીતે તે આપણે એક ઉદાહરણ લઈએ ચાર નો એક્સ ઘાટ બરાબર ચાર નો ત્રણ ઘાટ. આ પ્રકારે આપણી પાસે એક ઉદાહરણ છે. હવે જ્યારે આ પ્રકારનું ઉદાહરણ હોય ત્યારે આપણે જોઈએ કે બંનેમાં આધાર સમાન છે તો એના ઘાટ જે છે એ પણ સમાન થાય. માટે આપણે એને એક્સ બરાબર ત્રણ આ રીતે પણ લખી શકીએ. બીજું એક ઉદાહરણ લઈએ આઠ ની ઋણ એક ઘાત બરાબર આઠ ની બે વત્તા એક્સ ઘાત. તો આને આપણે લખવું હોય તો આ પ્રકારે પણ લખી શકીએ. અહીં આધાર સમાન છે માટે આપણે ઘાત જે છે એ સમાન કહી શકીએ. માટે ઋણ એક બરાબર બે પ્લસ એક્સ સાદું રૂપ આપીશું. બે આ તરફ જશે માઇનસની નિશાની સાથે માટે એક્સ બરાબર ઋણ ત્રણ જવાબ આવશે. તો આ પ્રકારે જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાત જે છે એ પણ સમાન થાય. ચાલો હવે આપણે એક ઉદાહરણ લઈએ પાંચ નો ત્રણ ઘાત આખાનો બે ઘાત અને પાંચ ની ત્રણ ઘાત બે ઘાત આ બંનેમાં કોણ મોટું છે. આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ આપણે અહીં કરીશું પાંચ ની ત્રણ ઘાત આખાની બે ઘાત. જ્યારે કૌંસ હોય અને ઉપર ઘાત હોય ત્યારે આપણે ઘાત જે છે એનો ગુણાકાર કરીશું. તો અહીં આવશે પાંચ ની ત્રણ ગુણ્યા બે એટલે કે જવાબ આવશે છ ઘાત. અને અહીં બીજું છે પાંચ ની ત્રણ ઘાત આખાની બે ઘાત
હવે જ્યારે આ પ્રકારે હોય કૌંસની નિશાની ન હોય તો આપણે સૌપ્રથમ અનુસાદુરૂપ આપીશું માટે 3 ની 2 ઘાત બરાબર 3 ગુણ્યા 3 બરાબર જવાબ આવશે 9 અહીં આવશે 5 ની 9 ઘાત હવે આપણે અહીં ઘાત પરથી અવલોકન કરી શકીએ છીએ કે આ જે સંખ્યા છે મોટી છે 5 ની 9 ઘાત એ મોટી સંખ્યા છે માટે આ બંને સંખ્યામાં આ સંખ્યા જે છે એ મોટી સંખ્યા છે ચાલો વધુ એક ઉદાહરણ આપણે લઈએ 16 ની 0.41 ઘાત ગુણ્યા 16 ની 0.09 ઘાત ભાગ્યા 4 4 નો 0.49 ઘાત ગુણ્યા 4 નો 0.01 ઘાત બરાબર કેટલા આ પ્રકારનો એક્ઝામ્પલ જે છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો અહીં બંનેમાં 18 સમાન છે વચ્ચે ગુણાકારની નિશાની છે માટે આપણે ઘાતનો સરવાળો કરીશું માટે અહીં થશે 16 નો 0.41 વત્તા 0.09 ભાગ્યા 4 અહીં પણ ગુણાકારની નિશાની છે ઘાતનો સરવાળો કરીશું 0.49 વત્તા 0.01 બરાબર અહીં થશે 16 નો 0.50 ઘાત સરવાળો કર્યો છે ત્યારબાદ છેદમાં 4 મૂકીશું એ માટે થશે 0.50 ઘાત હવે 0.50 એટલે કે આપણે 1/2 પણ કહી શકીએ એટલે કે વર્ગમૂળની નિશાની સાથે પણ દર્શાવી શકીએ તો અહીં થશે વર્ગમૂળમાં 16 છેદમાં વર્ગમૂળમાં 4 બરાબર થશે 4 છેદમાં 2 2 ગુણ્યા 2 2 અને 2 કેન્સલ થશે માટે અહીં આપણો આન્સર આવશે 2 અહીં આપણે વધુ એક ઉદાહરણ લઈએ 5 નું 8.9 ઘાત ગુણ્યા 25 નો 2.5 ઘાત ભાગ્યા 125 ની 4.6 ઘાત બરાબર 5 ની કેટલા ઘાત જ્યારે આ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે આપણે સૌ પ્રથમ 18 જે છે એને 5 માં ફેરવીશું અહીં આપણે જોઈ શકીએ છીએ 18 ને આપણે સરળતાથી 5 માં ફેરવી શકીએ છીએ માટે અહીં 5 છે જ માટે આપણે એમાં કોઈ ચેન્જ કરીશું નહીં ત્યારબાદ અહીં 25 છે માટે થશે 5 નો વર્ગ અને આખાનો 2.5 ઘાત ભાગ્યા અહીં પણ 5 માં ફેરવીશું 5 નો 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 અને આખાનો 4.6 ઘાત બરાબર અહીં 5 ની ઘાત નથી માટે આપણે એને એક્સ ધારી લઈશું હવે ત્યારબાદ આપણે અહીં લઈશું 5 નો 8.9 ઘાત અહીં ગુણાકાર કરીશું 2 ગુણ્યા 2.5 કારણ કે કૌંસ જે છે એનો ઘાત છે માટે અહીં ગુણાકાર થશે માટે જવાબ આવશે 5 ભાગ્યા અહીં પણ ગુણાકાર કરીશું 3 ગુણ્યા 4.6 માટે જવાબ આવશે 5 ની 3.8 ઘાત બરાબર 5 નો એક્સ ઘાત હવે અહીં સરવાળો અહીં ગુણાકાર છે માટે સરવાળો કરીશું ભાગાકાર છે માટે બાદબાકી કરીશું માટે અહીં આપણે લખીશું 8.9 પ્લસ 5 માઇનસ 13.8 બરાબર 5 ની એક્સ ઘાત માટે અહીં આપણે બંનેમાં જોઈ શકીએ છીએ 18 બંનેમાં સમાન છે માટે અહીં આપણે લખીશું 13.9 બંનેનો સરવાળો કરીશું જવાબ આવશે 13.9 માઇનસ 13.8 બરાબર એક્સ બાદબાકી કરીશું એક્સ બરાબર 0.1 જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મિત્રોમાં શેર કરશો અને નીચે રહેલ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે